समाचार साथ आगळ वधीए। सूरतमां पिस्तोल लईने फरता एक शख्सनो वीडियो वायरल थयो छे। पिस्तोल अने सागरितो साथे युवक फरतो होवानी जे आखी घटना छे ते कैद थई सीसीटीवीमां। तो विडरोड विस्तारनी आ घटना छे ज्यां विजयनगर खाते रहे छे आ शख्स अने विस्तारमां अनेकवार गैंगवॉरना पण बनावो बने छे त्यारे आ अंगेनो जे वीडियो छे वायरल थई रह्यो छे। हाथमां पिस्तोल छे, जोई शकाय छे। पिस्तोल लईने फरतो आ शख्स सीसीटीवीमां कैद थयो हतो। तो पिस्तोल लईने फरता आ शख्स जे छे तेओ हालमां वीडियो वायरल थयो छे। तो तमाम शख्सो तेनी साथे पण छे अने वारंवार असामाजिक तत्वोनो बेफाम आ विस्तारमां आतंक पण छे अने हालमां आ पिस्तोल साथेनो वीडियो जोवाता ज आंગે કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ પણ ઉઠી રહી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, જે પિસ્તોલ લઈને આ શખ્સ ફરી રહ્યો છે, આ પહેલા આ જ વિસ્તારમાં અન્ય કેટલાક એવા બનાવ પણ બન્યા છે, ત્યારે હવે આ વિડીયો વાયરલ થયો છે, તેના આધારે પોલીસ કાર્યવાહી શું થશે? ચોક્કસપણે સુરતનો ઝેડ રોડ એટલે ગેંગ વોર નો હબ કહેવાય છે। થોડા થોડા સમયના અંતરે આ વિસ્તારમાં ગેંગ વોર થતી છે, કારણ કે ઝેડ રોડ વિસ્તારમાં સૂર્યા મરાઠી નામનો એક માથાભાર શખ્સ રહે છે, તેને અવારનવાર લોકો સાથે ઝઘડાઓ થતા હોય છે અને તેની સામે બી એક અન્ય ગેંગ છે તેને લઈને આ ગેંગ વોર થતી હોય છે। એક અઠવાડિયા પહેલા પણ ગેંગ વોર થઈ હતી, ખુલ્લી તલવારો સાથેની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। એક ફરી એકવાર દિલીપ વાઘ નામનો વ્યક્તિ દેશી બનાવટની પિસ્તોલ લઈને જાહેરમાં મોડી રાત્રે ફરતો સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થયો હતો। આ વ્યક્તિ વિવિધ અસંખ્ય લોકોને ડરાવવા ધમકાવવા અને એક ગેંગનો સભ્ય છે, પોતાના સાગરીકો સાથે અવારનવાર લોકો સાથે ઝઘડા મારામારી કરતો હોય છે, જેને લઈને આખા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભયનો માહોલ છે। જે રીતે વ્યક્તિ દેશી બનાવટની પિસ્તોલ લઈને ફરતો દેખાયો છે, તેને લઈને લોકોમાં એકવાર ફરી ચિંતાનું મોજું ફરી રહ્યું છે। તો કે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેથી વિડીયો પોલીસ સુધી પહોંચે અને પોલીસ આ એકદમ વિરુદ્ધ કાર્યવાહી કરે। આ દિલીપ નામનો વ્યક્તિ છાસવાડા વિસ્તારના લોકોને ડરાવવા ધમકાવવા સાથે અન્ય એક ગેંગ જે સૂર્ય મરાઠીની ગેંગ છે તેની જોડે ગેંગવોર કરતો પણ આવા ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાયો છે। ત્યારે હવે લોકોની માંગ ઉઠી છે કે આ વ્યક્તિને પોલીસ તાત્કાલિક પકડે અને તેના પર કાર્યવાહી કરે, જેને લઈને આ વિસ્તારની શાંતિ જળવાઈ રહે। જી, જે પ્રકારે આ શખ્સ દેખાઈ રહ્યો છે, બિંદાસ પિસ્તોલ છે તેના હાથમાં અને જાણે કે અહીં રોફ બતાવતો હોય તેવું પણ જોઈ શકાય છે, ત્યારે તેના ખોફ સામે જો વાત કરવામાં આવે પોલીસ કાર્યવાહીની, હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? આ ચોક્કસપણે સુરતના બ્યુરોને સીબીઆઈ ગુનેગારોનો હબ બનતો જાય છે। આ વિસ્તારમાં રહેતો સૂર્યા મરાઠી અને તેની સામેની ગેંગ છાસવાડા અત્યારો સાથે રોડ પર ફરતી નજરે ચડી છે। અત્યાર સુધીમાં અસંખ્ય વાર, છેલ્લા 10 વર્ષની વાત કરતા અસંખ્ય વાર અત્યારે જોડે જાહેરમાં મારામારી કરતા દેશીઓ સામે આવ્યા છે। પોલીસ ચોક્કસપણે કાર્યવાહી કરે છે, પણ આ વ્યક્તિ અઠવાડિયામાં છૂટીને બહાર આવ્યા બાદ ફરી પોતાની જે રીતે જિંદગી જીવતા હોય, લોકોને ડરાવવા ધમકાવવાનું કામ કરતા હોય છે। આ લોકો આ વેરો વિસ્તારમાં એટલી હદે માથાનો દુખાવો બની ગયો કે લોકો ત્રાહી માં પોકારી શક્યા છે, ત્યારે પોલીસ હવે કડકમાં કડક કાર્યવાહી કરે અને આ લોકોના વિસ્તારમાંથી દૂર કરે તેની માંગ ઉઠી છે। તો આ વિડીયો વાયરલ થતાની સાથે સુરત પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે। સુરત પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પહેલા વ્યક્તિને ઝડપની કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને જો મુદ્દાની વાત કરવામાં આવે તો આ લોકોની જમીન લઈ લેખના ધંધાને લઈને ખાસ કરીને ગેંગવોર થતી હોય છે, તેમાં ચોક્કસપણે આ વિસ્તારના લોકોને ચિંતાઓનું થાય છે અને આ લોકોને જેને પોલીસનો ખોફ નથી રહ્યો તેવું પરિસ્થિતિનું વિરોધ વિસ્તારમાં નિર્માણ થયું છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ।